અને ચોથું 5 મિનિટમાં પૂરું કરીશ. હકીકતમાં બહુ મહત્વનું છે યુઝ ધ ટાઈમ. સવારે ઉઠીને તમે વહેલા ઉઠીને પ્રભુની પૂજા કરવા જતા હો, યુઝ ધ ટાઈમ. ઘરે તમારી મમ્મીના કિચનમાં જઈને તમે મમ્મીને હેલ્પ કરતા હો, યુઝ ધ ટાઈમ. હું એમ નથી કહેતો કે તમે આખો દિવસ સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, વ્યાખ્યાન સાંભળો, દેરાસર જાઓ, પૂજા કરો, પાઠશાળા જાઓ, તો જ તમે યુઝ ધ ટાઈમ તમે તમારી તમામ જવાબદારીઓને સુપેરે નિભાવતા હો. સાચું બોલો, બેડરૂમમાંથી બહાર આવો છો, તમારી ચાદરની ઘડી કોણ કરે? બોલો, કેમ હવે એકદમ મૌન થઈ ગયા? એ તમે ઘરમાં માં રાખી છે કે નોકરાણી રાખી છે? તમે તમારું કામ તમે ના કરી શકો? એક ધર્મશાળામાં જાઓ છો ને તો પણ તમારામાં એટલી મેનર્સ હોવી જોઈએ, જે ચીજ જ્યાંથી લીધી છે ને તે ત્યાં જ મૂકવી જોઈએ. તમારું ઘર છે, તમારું પોતાનું ઘર છે, તમે તમારી ઘડી ન વાળી શકો? પૂજા કરીને આવ્યા એટલે તમે તમારા મા બાપ ઉપર ઉપકાર કરો છો. ધોતીઓ આમ જાય, ખેસ આમ જાય, સાંજે આવે ચપ્પલ આમ જાય, બેગ આમ જાય, નહીં. યુઝ ધ ટાઈમ. આ પણ એક યુઝ ધ ટાઈમ છે. તમારા મા બાપની જવાબદારી તમે ઘટાડો, એને પણ યુઝ ધ ટાઈમ કહેવાય. અને હજી એનાથી આગળ કહું, તમારા મા બાપની સાંજ પડે સેવા કરો ને. પગ દબાવો છે? કોણ દબાવે છે? મમ્મી પપ્પાના પગ કોણ દબાવે છે સાંજે સૂતા પહેલા? એમને જરૂર હોય કે ના જરૂર હોય, આ યુઝ ધ ટાઈમ છે. યુઝ ધ ટાઈમ. હજી તમને રસ્તા બતાવું. તમારા પાસે જો કદાચ પૈસા વધારે છે, વન્સ ઇન અ મંથ, મહિનામાં એક વાર ક્યારેક ઘરડા ઘરમાં જાઓ. એ લોકોને ક્યારેક પંખા નથી હોતા, ગરમીના દિવસોની અંદર એ લોકો બફાતા હોય છે. 70 અને 80 ની ઉંમરમાં આવી ગયેલા એ મા બાપો માટે તમારા તરફથી 4 પંખા લાગી જશે. એમને જે હાશ થશે ને, આવતીકાલે તમારો દીકરો મોટો થયા પછી તમને ઘરડા ઘરમાં નહીં મોકલે, એટલું પુણ્ય તો તમે જરૂર બાંધશો. હું તમને રસ્તા બતાવું છું. કોઈ એનજીઓમાં જોડાવાની જરૂર નથી, તમે જાતે કરી શકો છો. તેને યુઝ ધ ટાઈમ કહી શકાય. એવરી ડે ગેટવે ઓફ ઇન્ડિયા નામ સાંભળ્યું છે? એવરી ડે ગેટવે ઓફ ઇન્ડિયા પર 6 વાગે પહોંચી જાઓ. અમારા પિંડવાડા વાળા કોણ છે? આમાં આંગળી ઊંચી કરો. કોઈ ચીરા બજાર વાળા આવ્યા કે કટે બેઠા? એકદમ લાસ્ટ મેં ક્યુ ભાઈ અધરા અર્ઘા ક્યુ બેહો? લેટ આયા બાવસી, કા કરો? ઠાકુર દ્વારા કટે ગયા? ઠાકુર દ્વાર એકદમ ધકે, વારે વા, ચીરા બજાર વટે, ઠાકુર દ્વાર અટે, વસમે કોણ બેઠું હે? ગોવાલી અટે, વણોરી સેન્ડવિચ વેરી જાય બરાબર. પૂછો, અમારા સુરી પ્રેમના યુવાનો છે પિંડવાડાના, એવરી ડે આ 10 યુવાન, એમની સાથે કચ્છ વાગડનો યુવાન છે, મને 2 દિવસ પહેલા મળ્યો, મને કે મારા સાહેબ 150 કિલો જવારી 5000 રૂપિયાની થાય. અમે જઈએ રોજ સવારે ગેટવે ઓફ ઇન્ડિયા પર. છેલ્લા 12 વર્ષથી આ યુવાનો રોજની 5000 રૂપિયાની જવારી, જવું કે ને કબૂતરને ખવડાવે એ નાખવા, ચણ નાખવા જતા હોય. મેં કીધું લોકડાઉનમાં, અને સાંભળો, આ યુવાનો લોકડાઉનની અંદર પોલીસની આઈસી તૈસી કરીને પણ ગેટવે ઓફ ઇન્ડિયા પહોંચી જતા હતા. અમને ખાવા જોઈએ લોકડાઉનમાં. આ કબૂતર બિચારા ક્યાં ખાવા જશે? તમને કદાચ ઈચ્છા હોય તો હું કહું, એવરીડે થાય, એક સન્ડે જજો. ભલે રૂપિયા લઈને નહીં જતા, એમને એમ જોવા માટે જાઓ. હું ક્યાં કર રહે, મને કે કબૂતર અમારી સાથે એટલા બધા ભળી ગયા છે, અમારા હાથ પર આવીને બેસી જાય છે. કબૂતર કો ડર નહીં લગતા હે, એમને ખબર છે આ લોકો મને ખવડાવવા આવ્યા છે, આ લોકો મને મારવા નથી આવ્યા. ક્યારેક આ કબૂતરને ચણ નાખો, ક્યારેક અનુકંપા, ખીચડી ઘર સુનાય કે નહીં સુનાય, જાઓ દાદરની અંદર, દાદર વેસ્ટ આરાધના ભવનનો જે જૂનો ઉપાશ્રય છે, એ ઉપાશ્રયની આગળ એવરી ડે 150-200 ગરીબોની લાઈન લાગે છે. રોજ રોટલી, પરાઠા, કેળા, કેળાનું શાક, આવી 3-4 ચીજો એમને ખવડાવવામાં આવે છે. એવરી ડે, એવરી ડે, વિધાઉટ ફેલ્યોર. એક પણ દિવસ એવો નહીં હોય કે એ લોકોને ભૂખ્યા રાખ્યા હોય. પૈસા ક્યાંથી આવે છે એમને ખબર નથી. મને કે મારા સાહેબ દાદરમાં ચાલુ કર્યું, એ પછી
મુંબઈમાં 13 જગ્યાએ ચાલુ થઈ ગયું છે. અહીંયા બેઠેલા સાઉથ બોમ્બે, ઠાકુરદ્વાર, ચીરા બજાર, સિક્કાનગર, ખેતવાડી, અહીંના યુવાનોને મારે કહેવું છે, આવું કંઈક કામ કરો જેને યુઝ ધ ટાઈમ કહી શકાય. તમારા હાથે તમારા રૂપિયા તમે એવી જગ્યાએ વાપરો, ઇન્વેસ્ટ કરો કે તમને ખુદને આનંદ આવે. ક્યારેક ઘરડા ઘરમાં, ક્યારેક ચણ નાખવા જાઓ, ક્યારેક અનુકંપા કરો, ક્યારેક જીવદયા કરો. આવા કોઈ કામ કરશો તો તમારા માટે ટાઈમ કેવો ટાઈમ ગેવાશે, યુઝ ધ ટાઈમ. આ રીતના તમારા કામને સફળ કરો. એ જ શુભેચ્છા વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય, મિચ્છામી દુક્કડમ.